બનાસકાંઠા કલેક્ટરના ધારા 144ના જાહેરનામાને અનુસરી લાખણી તાલુકામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રાખવાનો પંચાયતે નિર્ણય લીધો છે. કોરોના વાયરસને અટકાવવા માટે બનાસકાંઠા કલેક્ટર શ્રી સંદીપ સાંગલે દ્વારા ધારા 144 મુજબનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેને માન્ય રાખી આજે લાખણી ગ્રામ પંચાયત દ્વારા લાખણી તાલુકામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયના ધંધા અને દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય જ્યાં સુધી બનાસકાંઠા કલેક્ટરનું જાહેરનામું ચાલુ રહેશે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે તેવું લાખણી સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે. પંચાયતના આદેશ મુજબ કરિયાણું, દૂધ, શાકભાજી, ફ્રૂટ, ફ્લોર મિલ અને પેટ્રોલ પંપને બાકાત કરતા બધા ધંધા અને દુકાનો બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં કોરોના વાયરસનો હજુ એક પણ કેસ પોઝિટિવ નોંધાયો નથી અને આવનાર સમયમાં એક પણ કેસ ન નોંધાય એ હેતુસર લાખણી પંચાયતનો લોકડાઉન નિર્ણય સરાહનીય ગણાવી શકાય. નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ, જેના અનુસંધાને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સાહેબના જાહેરનામા અનુસંધાને આજ રોજ 23/3/2020 ના રોજ લાખળા પીએસઆઈ સાહેબના અધ્યક્ષસ્થાને લાખણી ગામ પંચાયતમાં મીટિંગ મળેલી અને વેપારી એસોસિએશન લાખણીના દરેક વેપારી એસોસિએશનને બોલાવેલો અને જ્યાં સુધી આનો ન થાય, રોગ પ્રતિકારક ન થાય ત્યાં સુધી જાહેરનામાનો ભંગ ન થાય એ રીતે દરેક દુકાનો બંધ રાખવી અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુની જે દુકાનો છે એ ચાલુ રાખવાનું નક્કી કરેલું છે. કઈ કઈ દુકાનો જીવન જરૂરિયાત? જીવન જરૂરિયાતમાં ધારો કે કરિયાણો છે, શાકભાજી છે, મેડિકલ છે, પેટ્રોલ પંપ છે, દૂધ છે, આવી દુકાનો ચાલુ રાખવાનું નક્કી કરેલ છે અને બાકીની જે દુકાનો છે એને જાહેરનામાનો ભંગ થાય એ રીતે બંધ રાખવાનું નક્કી કરેલ છે.